એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. નમસ્કાર દર્શક મિત્રો, એસ લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ સમાચાર. ગણેશ ઉત્સવની તૈયારીના ભાગરૂપે કચ્છના આદિપુર ખાતે મહિલાઓ દ્વારા ખાસ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવાઈ રહી છે. ગણેશ ઉત્સવ 2022ની તૈયારીઓ હવે ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે. સરકાર દ્વારા પણ હવે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવાનું ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે કચ્છના આદિપુર ખાતે મહિલા મંડળ દ્વારા ખાસ ઇકો ફ્રેન્ડલી એમ પણ ખાસ કરીને ગાયના ગોબરમાંથી ખાસ મૂર્તિ બનાવવાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લઈ રહી છે અને આ મૂર્તિની માંગ પણ સમગ્ર જિલ્લામાં જોવા મળી રહી છે. ગણેશ ઉત્સવ 2022 કચ્છ જિલ્લાના આદિપુર નજીક આવેલા અંતરજાળ મધ્યે શ્રી સર્વ જીવ કલ્યાણ ટ્રસ્ટના મહિલા મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાનું ત્રીજા વર્ષમાં આયોજન કરવામાં આવેલું છે. ગાંધીધામ આદિપુરના પર્યાવરણ પ્રેમીઓનો સહયોગ પણ આમાં સાંપડ્યો છે. આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી ઉત્સવની ઉજવણી કરવા સૌ લોકોને વિનંતી પણ કરવામાં આવી રહી છે. પર્યાવરણ સંરક્ષણ જાગૃતિ લાવવા માટે આત્મનિર્ભર ગૌશાળા પ્રોજેક્ટ અંતર્ગત ટ્રસ્ટી મનીષ સેવક એડવોકેટ રચના હિતેશ જોશી હોળી 2022માં વિવિધ મહિલા મંડળ દ્વારા ગૌ માતાના ગોબરથી છાણ બનાવવામાં આવ્યું હતું અને હાલ ગુજરાતના કચ્છના અંતિમ ધામમાં દાહ સંસ્કારમાં પણ ગૌ માતાના ગોબર થી બનાવેલા છાણનો ઉપયોગ લાવવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગણેશ ઉત્સવની મૂર્તિની સજાવટ માટે મનીષ સેવક તેમજ એડવોકેટ રચના જોશી, પૂજા આચાર્ય, હર્ષા બાપટ, હેંસી બાપટ અને પ્રાચી પટેલ, આશા બાપટ વગેરે મહિલાઓ દ્વારા આ ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી ગાંધીધામ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ આશીષ જોશી, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકાના પ્રમુખ ઈશિતાબેન અને તિલવાલી અને અગ્રગણ્યો આ સંસ્થાની મુલાકાત લઈ ચૂક્યા છે અને આ સંસ્થા ગૌ માતા માટે ખૂબ જ અગ્રણી રીતે કામ કરી રહી છે, જેમાં તેઓ ખાસ કરીને ગાયના ગોબરમાંથી બનતી વિવિધ વસ્તુઓ બનાવી રહ્યા છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા વિઘ્નહર્તા. ગૌ માતા ઉપર આવી પડેલા વિઘ્નો, દેશ ઉપર આવી પડેલા વિઘ્નો, હરેક ઉપર આવી પડેલા વિઘ્નોને દૂર કરનારા ગજાનંદ ગણપતિ મહારાજના આપણે હમણાં ઉત્સવો મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી એક નૈતિક ફરજ એ બને છે કે આપણે આપણા હરેક તહેવારોને પણ મનાવીએ અને આપણી પ્રકૃતિનું રક્ષણ પણ કરીએ. ત્યારે પોલ્યુશન મુક્ત ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહારાજની આપણે મૂર્તિઓ બનાવીએ છીએ, જેનાથી પ્રદૂષણ મુક્ત ભારત, પ્રદૂષણ મુક્ત આપણું રાષ્ટ્ર બનનું નિર્માણ થાય છે. સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ ની મહિલાઓ તરફથી ગાંધીધામ તાલુકા સર્વજીવ કલ્યાણ ટ્રસ્ટ ની મહિલાઓ તરફથી ગાંધીધામ તાલુકાના એક નાનકડા ગામ અંતરજાળ મધ્યે અમે 51 ગજાનંદ ગણપતિ ની મૂર્તિઓ, જે કે ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ છે, એનું નિર્માણ કર્યું છે. અને આ મૂર્તિઓથી આપણા રાષ્ટ્રના જે આપણા તહેવારો છે, આપણા જે ભારતીય તહેવારો છે, એને આપણે રંગીન કરી આપણે એને મનાવી શકીએ છીએ. જય ગૌ માતા, વંદે માતરમ. ગાયના ગોબર આધારિત ભગવાન ગણેશજીની મૂર્તિઓ જો આપને લેવી હોય તો તેનો સંપર્ક આ નંબર ઉપરથી કરી શકાય છે, જે નંબર છે 9-27-25-14-95 છે. હું ફરી નંબર રિપીટ કરું છું, 9-27-25-14-95 છે, તો જે ગાંધીગ્રામનો નંબર છે. અને મુકેશ સેવક દ્વારા આ ખાસ પર્યાવરણ જાગૃતિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, જોયું ને કે ગણેશ ઉત્સવમાં એમ ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે, સાથે સાથે જ ગાયના ગોબરમાંથી તૈયાર થતા ગણેશજીની મૂર્તિઓ સુંદર રીતે સજાવવામાં આવી રહી છે. તે પણ ખાસ કરીને ગુજરાતના છેવાડાના જિલ્લો કચ્છ અને એમાં પણ આદિપુર ખાતે મહિલાઓ દ્વારા આ ખાસ આયોજન કરાયું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાજરી માટે એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.